નવસારીમાં સીઆર પાટીલનો ચૂંટણી પ્રચાર. જલાલપોર વિસ્તારમાં રેલી યોજીને પ્રચાર કર્યો. કાર બાઇક સહિતના વાહનો સાથે કાર્યકરો રેલીમાં જોડાયા. ઉભરાટ અને દાંડી વિસ્તારમાં સીઆર પાટીલ પ્રચાર કરશે. નવસારી જિલ્લામાં આ ત્રીજા ચરણનો એમનો રોડ શો છે. પહેલા ચરણમાં એમણે ગણદેવી મત વિસ્તારમાં જે કે અલગ અલગ વિસ્તારોમાં ફરીને રોડ શો કર્યો હતો. તદુપરાંત હવે ત્રીજા ચરણમાં નવસારીની જલાલપોર મત વિસ્તારમાં એમણે પ્રયાસ જે કંઈક રોડ શો શરૂ કર્યો છે. આજે મરોલી વિસ્તાર છે, મરોલીથી શરૂ કરીને અલગ ઉભરાટ, મોરસી, માછીવાડ અને ત્યારબાદ અલગ અલગ મત વિસ્તારોમાં ફરવાના છે. ત્યારબાદ અલગ અલગ વિસ્તારોમાં ફરીને રોડ શો કરશે, મોટી સંખ્યામાં રેલી કરશે. એમાં મોટી જે કંઈક મોટરસાયકલો અને કાર પણ એમની સાથે જોડાશે. નવસારી જિલ્લામાં જે પ્રકારે રાજકીય માહોલ ઊભો થયો છે એને ધ્યાનમાં રાખીને જે ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યું છે એ ટાર્ગેટના પૂરું કરવા માટે કેટલાક લોકો જે કંઈક ભાજપના નેતાઓ સાથે વાત કરો. અશોકભાઈ, કેટલા વિસ્તારોમાં આખી સમગ્ર જે કંઈક રેલી છે, ફરવાની છે, જે કંઈક કાર્યક્રમ થવાનો છે આજે? આજે અહીંયાથી મરોલી કાંઠામાં જઈને છીણમ થઈ બિનાર થઈને વિરાવળ પહોંચશે. વિરાવળથી પાછું ફરી નવસારી શહેર વિજલપોર અને સાંજેના ટાઈમે એરુ, દાંડી અને અબ્રામા આશાપોટ ગામે રેલી પૂરી થશે. આખો દિવસ જલાલપોર વિધાનસભા અને નવસારી શહેરમાં રેલી ફરશે. કેવો રાજકીય માહોલ છે? ખાસ કરીને રાજકીય ગણતરીની વાત કરીએ તો જે ટાર્ગેટ વગેરે નક્કી કરવામાં આવ્યું છે આપણા દ્વારા. પાટીલ સાહેબ, આજે ફોર્મ ભર્યા પછી ફક્ત ત્રીજો દિવસ જ છે. અહીંયા એક ત્રણ દિવસ આવ્યા છે. જ્યારે જ્યારે આવે છે ત્યારે લોકો ઉમળકાભેર ગામે ગામથી લોકો એમને સ્વાગત કરવા આવે છે. એ ઉમળકો જ બતાવે છે કે નવસારી લોકસભા ફરીવાર દેશમાં નંબર વને આ વિસ્તારના મતદારો એમને જીતાડશે. ખાસ કરીને મતદારોનો જે કંઈક પ્રતિસાદ મળી રહ્યો છે એને પગલે જે કંઈક એમનામાં પણ ઉત્સાહનો માહોલ દેખાઈ રહ્યો છે. નવસારી જિલ્લામાં ખાસ કરીને આ વિસ્તારના જે કંઈક કેટલાક જે કંઈક યુવાનો છે એમાં પણ ઉત્સાહનો માહોલ સર્જાયો છે. વાત કરીશું જે કંઈક આ વિસ્તારના સાંસદ છે, સાહેબ કેવા પ્રકારનો ઉત્સાહ છે, ખાસ કરીને આ વિસ્તારમાં આ જે કંઈક ચૂંટણી છે એને લઈને કેવા પ્રકારનો ઉત્સાહ છે યુવાનોમાં, આ વિસ્તારના લોકોમાં, મતદારોમાં? જલાલપુરના લોકોને તો ખૂબ ઉત્સાહ હોય જ થાય કાયમને માટે. આજે જબરદસ્ત માહોલ બનેલો છે, લાગતો છે કે આજથી જ ચૂંટણીની શરૂઆત થઈ છે. અને મને ખાતરી કે આ વખતે પણ આપણા સીઆર પાટીલ સાહેબ સર્વશ્રેષ્ઠ મતથી ચૂંટાશે. ઓકે, તો ખાસ કરીને સર્વશ્રેષ્ઠ મતોથી ચૂંટાશે અને ખાસ કરીને એમની જે મહેનત છે કાંઠા વિસ્તારના અલગ અલગ લોકોમાં જે કે ઉત્સાહનો માહોલ પણ સર્જાયો છે. જે લોકો છે લોકોમાં ઉત્સાહની લાગણી તો વ્યાપી છે, પરંતુ જે કે કાર્યકરો છે કાર્યક્રમમાં પણ જે ઉત્સાહનો માહોલ દેખાઈ રહ્યો છે. જે બજેટ ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યું છે એ ટાર્ગેટના ભાગરૂપે નવસારી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં જે અલગ અલગ રેલીઓ યોજવામાં આવી છે, જે કંઈક સંગઠનો છે અલગ અલગ ખેડૂત સંગઠનોથી માંડીને અલગ અલગ જે સંગઠનો છે એમના દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ કેવા પ્રકારનો જે કંઈક પ્રચાર પ્રસાર આજનો સમગ્ર દિવસ દરમિયાન રહેશે? અજય, આજે લોકસભા ચૂંટણી અંતર્ગત અમારા સાંસદના ઉમેદવાર અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબનો નવસારી જિલ્લામાં આવતી ત્રણ વિધાનસભાની અંદર, આજે જલાલપોર વિધાનસભાની અંદર અમારો ચૂંટણી પ્રચાર અને પ્રવાસ કાર્યક્રમ છે. લગભગ આજે 100 કિલોમીટર ઉપરાંતનો અમારો રોડ શો છે અને સાથે સાથે લગભગ 30 જેટલા પોઈન્ટ પર પાટીલ સાહેબનો ભવ્યમાં ભવ્ય સ્વાગત કરવા માટે લોકો ઉમટી પડ્યા છે. અને સાથે સાથે અત્યારે અમારા જલાલપુર વિધાનસભાના ધારાસભ્ય આરસી પટેલ, પ્રદેશના આગેવાનો, પાર્ટીના સર્વે કાર્યકર્તાઓ અને ખૂબ મોટી સંખ્યામાં લોકો અત્યારે મરોલી ખાતે એમનું સ્વાગત કરવા માટે રાહ જોઈ રહ્યા છે. ટૂંક સમયમાં જ પાટીલ સાહેબ આવી રહ્યા છે અને 7મી તારીખે ખૂબ મોટી જંગી મતોથી પાટીલ સાહેબને જીતાડી દિલ્હીના દરબારમાં મોદી સાહેબના દરબાર